हाँ तो विद्यार्थी मित्रों, हवे आपणे पेटा नोंधमां उदाहरण नंबर 7 अभ्यास करीशुं। तो अगाउना वीडियोमां आपणे शुं भण्या? खरीद परत नोंध अने वेचाण परत नोंधनो नमूनो। तो विद्यार्थी मित्रों, खरीद परत नोंध अने वेचाण परत नोंधनो दाखलो अलगथी ना पूछाय, ए खरीद नोंध अने वेचाण नोंधनी साथे ज पूछाय। એટલે આપણે ઉદાહરણ 7 તમે જોઈ શકો છો, ચારે ચાર નોંધો બનાવવાની છે। ખરીદ નોંધ ભણ્યા આપણે, વેચાણ નોંધ ભણ્યા, ખરીદ પરત નોંધ ભણ્યા અને વેચાણ પરત નોંધ ભણ્યા। હવે તમારે અહીંયા એ સમજવાનું કે આપણે બે પ્રકારની ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધનો અભ્યાસ કર્યો। કઈ? એક સાદી અને બીજી ખાનાવાળી। તો તમને રકમ ઉપરથી જ ખબર પડી જાય કે અહીંયા કોઈ 3-4 વસ્તુના નામ આપ્યા છે ના, તો તમારે સમજી લેવાનો સાદી જ નોંધો બધી બનાવવાની છે। ખ્યાલ આવી ગયો? તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી અલગ ખરીદ નોંધ ભણ્યા, વેચાણ નોંધ અલગ ભણ્યા, તો હવે બધા સાથે વ્યવહાર હશે અને તમારે સમજવાનું। જો ખરીદીનો વ્યવહાર હોય તો ખરીદ નોંધમાં મૂકવાનો, વેચાણ નોંધનો હોય તો વેચાણ નોંધમાં મૂકવાનો, ખરીદ પરત નોંધનો હોય તો ખરીદ પરત નોંધનો મૂકવાનો અને વેચાણ પરત નોંધનો હોય તો વેચાણ પરત નોંધમાં। તો એના માટે વિદ્યાર્થી મિત્રો, હેડિંગમાં કહ્યું છે એ પ્રમાણે સૌ પ્રથમ તો તમારે બધા જ નોંધ, બધી જ નોંધો બનાવી દેવાની। તો લખવાનું શ્રી હસુખભાઈની ખરીદ નોંધ, સાદી છે એટલે તમને ફોર્મેટ ખબર જ છે। તારીખ લખવી હોય તારીખ, વિગત, આવક ભરતિયા નંબર, ખાપાની રકમ। થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ શ્રી હસમુખભાઈની વેચાણ નોંધ, તારીખ, વિગત, જાવક ભરતિયા નંબર, ખાપા, રકમ। થઈ ગયું? એના પછી આપણને કહ્યું છે ખરીદ પરત નોંધ પણ બનાવવાની છે। તો શ્રી હસમુખભાઈની ખરીદ પરત નોંધ, તારીખ, વિગત, ઉધાર ચિઠ્ઠી નંબર, ખાપા નંબર અને રકમ, ફોર્મેટ ભણ્યા એ જ રીતે। અને છેલ્લો શ્રી હસમુખભાઈની વેચાણ પરત નોંધ, તારીખ, વિગત, જમા ચિઠ્ઠી નંબર, ખાપા નંબર અને રકમ। તો આ રીતે તમારે જેમ કહ્યું એ પ્રમાણે ફોર્મેટ બનાવી દેવાના। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યવહારના આધારે જે તે પ્રકારનો વ્યવહાર હોય એ પ્રમાણે આપણે ખાતામાં લખીશું। તો હવે પહેલો વ્યવહાર વાંચીશું વિદ્યાર્થી મિત્રો, 2015 વ્યવહાર છે, જાન્યુઆરી મહિનો છે, 1 તારીખનો। ધ્રુવિલ પાસે 10,000 માલ ખરીદ્યો, ધ્રુવિલ પાસે ખરીદ્યો એટલે હવે તમને ખ્યાલ આવી ગયો કે વ્યવહાર કયો છે, ઉધાર નિયમો વિદ્યાર્થી મિત્રો પેટા નોંધમાં યાદ હોવા જોઈએ બધા જ, કયા નિયમના આધારે આપણે પેટા નોંધ ભણીએ છીએ। ધ્રુવિલ પાસેથી 10,000 માલ ખરીદ્યો અને 10% વેપારી વટાવ, વ્યવહાર ઉધાર જ છે એટલે આની નોંધ થશે, વેપારી વટાવ બાદ થાય એની નોંધ ના થાય। જો સાથે રોકડ વટાવ કયો હોય, વ્યવહાર ઉધાર હોય તો રોકડ વટાવ ધ્યાનમાં લેવો નહીં, આટલું ખાસ યાદ રાખવું। તો 10,000 10% એટલે કેટલા? 1,000। 10,000 1,000 બાદ કરો એટલે કેટલાની ખરીદી કરી? 9,000 બિલ નંબર એટલે ભરતિયા નંબર। તો વ્યવહાર ખરીદીનો છે તો ક્યાં નોંધાય? ખરીદ નોંધમાં। તો પહેલું જે ખાનું બને એમાં લખી દઈશું, 2015 જાન્યુઆરી 1 તારીખ, ધ્રુવિલ ખાતે, ભરતિયા નંબર, આવક ભરતિયા નંબર 110 અને વટા વેપારી વટા બાદ કર્યા પછીની રકમ કેટલી? 9,000। ખ્યાલ આવી ગયો? તો આ વ્યવહાર પૂરો। એના પછી કોમલ પાસેથી 4,000 માલ 10% રોકડ વટાવે ખરીદ્યો, કોમલ પાસેથી ખરીદ્યો, વ્યવહાર ઉધાર જ છે પરંતુ કયો વટાવ કયો છે? રોકડ વટાવ। તો રોકડ વટાવ ધ્યાનમાં લેવો નહીં અને સીધી નોંધ કરી દેવાની, એ પણ ખરીદ નોંધમાં જ આવશે। તારીખ 3, કોમલ ખાતે, ભરતિયા નંબર નથી તો રકમમાં સીધા 4,000, રોકડ વટાવ કાપતા નહીં। રોકડ વટાવની રોકડ વટાવ એટલા માટે વિદ્યાર્થી મિત્રો કે આ ચેપ્ટરમાં આપણે બધા ઉધાર વ્યવહાર જ નોંધવાના, જો રોકડ વટાવ તમે કાપો તો એ રોકડ વ્યવહાર થઈ જાય એટલે રોકડ વટાવ કાપવો નહીં। એના પછીની 7 તારીખનો વ્યવહાર, સાજનને 8,000 માલ 5% રોકડ, 5% વેપારી વટાવ વેચ્યો અને રોકડ વટાવ 2%, રોકડ વટાવ આવ્યો ધ્યાનમાં ના લેશો, વ્યવહાર ઉધાર વેચાણનો છે એટલે નોંધ થશે, ફક્ત વેપારી વટાવ કાપો। તો 8,000 5% એટલે 8×5=40 એટલે 400 તમે વેપારી વટાવ કાપી દો એટલે નોંધ કેટલાની થશે? 7,600 બિલ નંબર, ભરતિયા નંબર 90। તો આ થશે વેચાણ નોંધમાં, તો વેચાણ નોંધ તમે બનાવેલું છે 1 તારીખ ગમે તે ખાતામાં લખેલું, 2015 જાન્યુઆરી 7, સાજન ખાતે, ભરતિયા નંબર 90 અને વેપારી વટા બાદ કર્યા પછીની રકમ 7,600। તો આ વ્યવહાર પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂરો। એના પછી 10 તારીખનો વ્યવહાર,
4000 માલ ખરીદ્યો. અહીંયા ના વ્યક્તિના નામનો ઉલ્લેખ છે, ના રોકડ શબ્દનો ઉલ્લેખ છે. એટલે વ્યવહાર કયો? રોકડ વ્યવહાર. એટલે આની નોંધ આ ચોપડામાં નહીં થાય. છતાં પાછળ કહ્યું છે કેશ મેમો એટલે રોકડ જ વ્યવહાર. તમે કોઈ વ્યક્તિને પૈસા કેશ આપી દો અને તમને બિલ આપે ને તો બિલ ઉપર લખ્યું હોય કેશ મેમો, બિલ ઉપર લખ્યું હોય. આ યાદ રાખવાનું, કોલેજમાં આવશે એટલે ખ્યાલ આવશે. કેશ મેમો એટલે રોકડ વ્યવહાર જ છે. તો એને નોંધ તરીકે લખીશું. તો અહીંયા તમે લખી શકો છો નોંધ, પહેલી તારીખ 10 વ્યવહાર રોકડ વ્યવહાર હોવાથી તેની નોંધ આ ચોપડામાં નહીં થાય. અથવા તો શું લખી શકો? રોકડ મીટમાં નોંધ થશે. તો અહીંયા આ વ્યવહાર માટે નોંધ લખવાની તમે જાણો છો. તો આ વ્યવહાર પણ પૂરો. એના પછીનો વ્યવહાર વિદ્યાર્થી મિત્રો 11 તારીખનો, સાજને 2000 માલ પરત કર્યો, જેની સામે જમા ચિઠ્ઠી નંબર 15 સાજનને મોકલી આપી. જો વિદ્યાર્થી મિત્રો, વેચાણ પરત અને ખરીદ પરતનો વ્યવહાર હશે તે ઉપર ખરીદી કે વેચાણ, વેચાણના આધારે જ હશે. તો સાજનવાળો વ્યવહાર આવી ગયો. હા, કયો? 7. તો 7 વ્યવહાર કયો? તો વેચાણનો. તો એના ઉપર ખબર પડી જાય કે આ વેચાણ પરતનો વ્યવહાર આવ્યો. સાજને જે માલ વેચ્યો હતો તો સાજને 2000 માલ પરત કર્યો. તમે સાજનને વેચ્યો હતો ને 8000, તો એમાંથી એને કેટલો પાછો કર્યો? 2000 માલ પરત કર્યો. અને એના માટે જમા ચિઠ્ઠી નંબર 15 આપી. ખ્યાલ આવી ગયો? તો આ વ્યવહાર વિદ્યાર્થી મિત્રો ક્યાં નોંધાશે? ખ્યાલ આવી ગયો? વેચાણ પરત નોંધમાં. તો વેચાણ પરત નોંધમાં લખીશું તારીખ લખીશું 2015 January 11 સાજન ખાતે જમા ચિઠ્ઠી નંબર 15 કેટલાનો માલ પરત કર્યો? 2000. પતી ગયો વ્યવહાર આ વિદ્યાર્થી મિત્રો. એના પછી તારીખ 15 વ્યવહાર, ધ્રુવિલને 10% માલ પરત કર્યો. ધ્રુવિલને 10% માલ પરત કર્યો, ઉધાર ચિઠ્ઠી નંબર 16. તો ધ્રુવિલવાળો વ્યવહાર વિદ્યાર્થી મિત્રો પહેલો જ છે, જુઓ. તો કેટલાનો? 10% માલ પરત કર્યો. 10% માલ પરત કર્યો એટલે એના માટે તમે જોઈ શકો છો ખરીદ પરત નોંધમાં. ખરીદ પરત નોંધ થશે ને, કારણ કે ધ્રુવિલનો કયો વ્યવહાર છે? ખરીદીનો, પહેલો. તો એને પરત કર્યો છે ધ્રુવિલને, 10% માલ પરત કર્યો. ઉધાર ચિઠ્ઠી નંબર હોય એટલે તમારે ખરીદ પરત જ સમજવાનું, જમા ચિઠ્ઠી નંબર લખ્યો હોય એટલે વેચાણ પરત જ સમજવાનું. પરંતુ આપણે વ્યવહારના આધારે સમજીએ તો જલ્દી ખ્યાલ આવે. તો એની નોંધ વિદ્યાર્થી મિત્રો ખરીદ પરત નોંધમાં થશે. તો લખવાનું તારીખ લખીશું 2015 January 15 ધ્રુવિલ ખાતે જમા ઉધાર ચિઠ્ઠી નંબર 16 કેટલાની નોંધ કરી? ખરીદ પરત 900. કઈ રીતે? તો સમજો, 10000 ધ્રુવિલનો માલ હતો, એને વેપારી વટાવ કેટલો મળ્યો? તો 10%, એટલે 1000. કેટલા રહ્યા? 9000. તો વેપારી વટા બાદ કર્યા પછી જે મેન રકમ મળે, નેટ રકમ, એના વિદ્યાર્થી મિત્રો 10% માલ પરત કર્યો. એટલે 9000 ના 10% કેટલો? 900 પરત કર્યો. તમને ઘણી વાર ડાયરેક્ટ કહ્યું હોય કે 900 પરત કર્યો, પરંતુ એને ટકાવારીમાં આપ્યું છે. તો જે 9000 મળે એના 10% કરો એટલે 900 રૂપિયા ખરીદ પરત થશે. એના પછી વિદ્યાર્થી મિત્રો તારીખ 16 શ્રી બહુચર ફર્નિચર માર્ટમાંથી ફર્નિચર ખરીદ્યો. ફર્નિચરની ખરીદી કરો, વેચાણ કરો, એટલે એ વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે આ ચોપડામાં નોંધ થશે નહીં. અને એની નોંધ તરીકે એન્ટ્રી અહીં આપીશું. તારીખ 16 વ્યવહાર મિલકતનો વ્યવહાર હોવાથી તેની નોંધ ખાસ આમ નોંધમાં થશે, આવું લખી દેવાનું. એટલે અહીંયા આ વ્યવહાર પણ આપણે પૂર્ણ કરીએ છીએ. એના પછી તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો 18 તારીખનો વ્યવહાર, નિર્મી પાસેથી 30000 માલ ખરીદ્યો, અડધા નાણાં તરત જ ચૂકવ્યા. એકદમ ઈજી વ્યવહાર, નિર્મી પાસેથી માલ ખરીદ્યો એટલે આ વ્યવહાર ઉધાર વ્યવહાર થઈ ગયો. અડધા નાણાં 50%, 60% આવું કહે એટલે આખો વ્યવહાર કયો ગણવાનો? ઉધાર જ, એટલે ઉધાર ખરીદી જ છે. તો એની નોંધ આપણે કરીશું ક્યાં? ખરીદ નોંધમાં. તો તારીખ 18 નિર્મી ખાતે સીધા 30000 બહાર મૂકી દો એટલે અહીંયા ખરીદ નોંધમાં એન્ટ્રી થઈ જશે અને વ્યવહાર પણ પૂરો. હવે તારીખ 19 વ્યવહાર, નિર્મી પાસેથી ખરીદેલ બધો જ માલ હેલીને 36000 વેચી દીધો, સાત 3 માસ વેપારી વટાવ 10%. હવે આમાં કશું જ કરવાનું નથી વિદ્યાર્થી મિત્રો. નિર્મી પાસેથી જે ખરીદો એ દાખલા તરીકે સમજો, હું કોઈ વેપારી પાસેથી 30000 માલ ખરીદો, એમ નિર્મીએ 30000 ખરીદ્યો, તો હું સામે કોઈ વ્યક્તિને નફો મેળવવા માટે શું કરે? વધારે પૈસાથી વેચે. તો 30000 વેચાણ છે. કોને? હેલીને. તો આ વેચાણ વ્યવહાર છે, બીજું કશું જ નથી. અને એના ઉપર 10% વેપારી વટાવ કમા. તો 36000 ના 10% 3600 કેટલા?
અને વેપારી વટાવ 36,000 બાદ કરી દો એટલે 32,400 નોંધ વેચાણ નોંધમાં થશે. તો તારીખ 19 કોને વેચ્યો? હેલી ખાતે. જાવક ભરતિયા નંબર અંદર આપ્યો છે વિદ્યાર્થી મિત્રો, 100 બિલ નંબર છે અને વેપારી વટાવ બાદ કર્યા પછીની રકમ 32,400. ખબર પડી ને? 36,000 10% 3600 બાદ કરીએ એટલે 32,400. તો આ વ્યવહાર પણ પૂરો. એના પછી 20 તારીખનો વ્યવહાર વિદ્યાર્થી મિત્રો, હેલી પાસેથી અડધો માલ પરત આવ્યો, જે માલ નિર્મીને મોકલી આપવામાં આવ્યો. સમજ્યા જેવો છે વિદ્યાર્થી મિત્રો વ્યવહાર? હેલી પાસેથી કેટલો માલ? અડધો માલ. અડધો માલ પરત આવ્યો તો હેલી પાસેથી અડધો જે માલ પરત આવ્યો, જે માલ નિર્મીને મોકલી આપવામાં આવ્યો. હવે આ વ્યવહારમાં એક વિદ્યાર્થી મિત્રો વેચાણ પરત છે અને એક છે ખરીદ પરત. એકમાં બે વ્યવહાર આવી શકે. તો હેલી વાળો કયો વ્યવહાર છે? તો હેલી વાળો હાલ જ વ્યવહાર કર્યો. કયો? વેચાણ પરતનો. અને નિર્મી વાળો કયો છે? 18મી તારીખનો ખરીદીનો. તો એ ખરીદ પરતનો નોંધ કરવાનો. તો પહેલાં આપણે ખરીદ પરત નોંધમાં કરી દઈએ. તો નિર્મી વાળો વ્યવહાર તમે જોઈ શકો છો 18મો, એમાં સીધું કહેલું છે 30,000નો માલ ખરીદ્યો. કેટલો? 30,000નો. અને એમાંથી અડધો પરત કર્યો. અડધો એટલે અહીંયા એ વાક્યરચના લાગુ પડે વિદ્યાર્થીઓ. હેલી પાસેથી અડધો માલ પરત કર્યો અને એ જ માલ નિર્મીને મોકલી આપ્યો એટલે અડધો જ તમારે પરત કરવાનો. 30,000ના અડધા કેટલા? 15,000. આટલું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. કેટલા? 15,000. અને હાલ હેલી હેલી વાળો જે આપણે વેચાણનો વ્યવહાર કર્યો એ કેટલાનો કર્યો? 32,400. તો એમાં 32,400ના અડધા કેટલા? 1,600. થઈ ગયો ખ્યાલ? આવી ગયો? તો આ વેચાણ પરત નોંધમાં નોંધ થશે 1,600ની અને 15,000ની થશે ખરીદ પરતમાં. તો અહીંયા તમે જોઈ શકો છો પહેલી નોંધ આપણે આપીએ તારીખ 20 નિર્મી ખાતે. શેમાં? ખરીદ પરતમાં. 30,000ના અડધા 15,000 આવી ગયા વેચાણ ખરીદ પરત. ઓકે. એ જ રીતે તારીખ 20 જ હેલી ખાતે. તો અહીંયા તમે 32 જે વેચાણ કર્યું હતું 32,400ની એના અડધા કેટલા? 1,600 વેચાણ પરત. ખ્યાલ આવી ગયો? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ વ્યવહાર પણ પૂર્ણ થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તારીખ 21 કનુએ 12,000નો માલ 10% વેપારી વટાવે મોકલી આપવાનો ઓર્ડર આપ્યો. આ તો તમે જાણો જ છો વિદ્યાર્થી મિત્રો. ઓર્ડર આપ્યો, ઓર્ડર મળે એટલે સીધું તમારે શું લખી દેવાનું નોંધમાં? તો તારીખ 21નો વ્યવહાર બિન આર્થિક વ્યવહાર હોવાથી નોંધ થશે નહીં. તો આ વ્યવહાર પણ પૂરો. એના પછી તારીખ 24 કનુને ઓર્ડર પ્રમાણે માલ મોકલી આપ્યો, મજૂરીના 300 ઉમેર્યા, કોઈ પણ ખર્ચ ઉમેર્યો એવું કીધું હોય તો સીધો જ વ્યવહારમાં ઉમેરી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો કનુનો જે વ્યવહાર છે એ તમે જોઈ શકો છો. તો કનુવાળો વ્યવહાર કયો થશે? તો કનુ એટલે સામેની વ્યક્તિ તમારી પાસેથી માલ ખરીદવા માગે છે એટલે તમે કનુને ઓર્ડર પ્રમાણે હવે માલ મોકલો છો તો એ તમારા માટે નોંધ કરવાની વેચાણ નોંધ. તમે કનુને વેચ્યો કહેવાય. તો કેટલાનો? 12,000ના 10% વેપારી વટાવ કાપી દેવાના. કેટલા? 1,200. 12,000 માં 1,200 વેપારી વટાવ બાદ કરી એટલે નોંધ કેટલાની થશે? 10,800. 10,800માં જો તમારે 300 રૂપિયા મજૂરી ઉમેરવી હોય તો વિદ્યાર્થી મિત્રો તમે ઉમેરી શકો છો. કેટલા? 1,100ની એન્ટ્રી થઈ શકે છે. આપણે ઉમેરીને જ એન્ટ્રી કરવાની. તો શેમાં થશે? વેચાણ નોંધમાં. કનુને ઓર્ડર પ્રમાણે તમે માલ મોકલો છો એટલે વેચાણ કહેવાય વિદ્યાર્થી મિત્રો. શું કહેવાય? અને ભરતિયા નંબર બિલ નંબર 102 છે. તો અહીંયા જોઈ શકો છો વેચાણ નોંધમાં તારીખ 24 કનુ ખાતે આપણે આ રીતે એન્ટ્રી કરવાની. 10,800 પ્લસ મજૂરી ઉમેરી દેવાની 300 એટલે તમે એન્ટ્રી અહીંયા 1,100ની કરી શકો છો. ખ્યાલ આવી ગયો? ઓકે. એટલે અહીંયા ખાલી ડિફરન્સ થશે, રકમ બદલાશે, તમે કેલ્ક્યુલેટરથી જોઈ શકો છો. તો આ વ્યવહાર પણ અહીંયા પૂર્ણ કરીએ છીએ. એના પછી વિદ્યાર્થી મિત્રો તારીખ 25નો વ્યવહાર. તો 25માં રોકડ ખરીદી 20,000, રોકડ વેચાણ 25,000. અહીંયા તો વિદ્યાર્થી મિત્રો રોકડ ખરીદીને રોકડ વેચાણ એટલે રોકડ વ્યવહાર છે એટલે અહીંયા ચોપડામાં નોંધ થશે નહીં. તો એની નોંધ તરીકે તમે એન્ટ્રી આપી શકો છો કે તારીખ 25નો વ્યવહાર રોકડ વ્યવહાર હોવાથી તેની નોંધ આ ચોપડામાં નહીં થાય, રોકડ મેળમાં થશે. તો આ વ્યવહાર પણ અહીંયા પૂર્ણ કરીએ છીએ. છેલ્લો વ્યવહાર વિદ્યાર્થી મિત્રો
તારીખ 31નો વ્યવહાર કનુએ અડધો માલ પરત કર્યો અને પ્રમાણસર મજૂરી મજરે આપવાનું નક્કી કર્યું. કનુએ અડધો માલ એટલે કનુએ આગળ શું કર્યું હતું વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો. કનુને તમે વેચાણ કર્યું હતું, હા, 24 તારીખ પ્રમાણે વ્યવહાર જોવાનો, હા, બરાબર છે. તો એ માલ તમારી પાસે પરત આવ્યો એટલે વેચાણ શું કહેવાય, પરત. તો વેચાણ પરતનો વ્યવહાર છે કેટલો, અડધો. અડધો એટલે ખરીદી કેટલાનું વેચ્યું હતું, 10 800ની, અને આમાં મજૂરી કેટલી હતી, 300. તો બંનેના અડધા કરવાના, અડધો એટલે 10 800ના અડધા કેટલા, 5400, અને મજૂરીના કેટલા, 150. તો અહીંયા વેચાણ પરત નોંધમાં તો વિદ્યાર્થી મિત્રો મજૂરીની નોંધ નહીં બતાવી, કારણ કે મજૂરી આપણે તો એડ કરીને લઈએ છીએ એટલે આમાં પણ એને બતાવી નહીં હોય, આપણે આપણી રીતે જ એન્ટ્રી કરવાની. તો આની એન્ટ્રી થશે વેચાણ પરત નોંધમાં. તો તારીખ 31 કનુ ખાતે, તો અહીંયા 5400, 10 800ના અડધા 5400 થઈ ગયા, અને મજૂરીના પણ અડધા કરી દેવાના, આપણે આ રીતે જ એન્ટ્રી કરવાની. એટલે એન્ટ્રી આપણે આપીશું અહીંયા 5400 વત્તા 150 એટલે કેટલા, 5550ની નોંધ કરીશું. એટલે અહીંયા રકમમાં જે ડિફરન્સ આવે એ તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ દાખલો આપણે પૂર્ણ કરીએ છીએ અને આ ચેપ્ટર પણ પૂર્ણ કરીએ છીએ. હવે અગાઉ તમને જે લેસન આપ્યું એ પ્રમાણે પૂર્ણ કરવાનું છે અને આ દાખલો પૂર્ણ કરીએ છીએ. અને આની સાથે તમને હોમવર્ક આપવામાં આવે છે, HW જોઈ લો અહીએ. અહીંયા તમે હોમવર્ક, તમારે હવે હોમવર્કમાં સ્વાધ્યાયમાંથી MCQ અને VSQ જ લખવાના છે. એટલે કે તમે સ્વાધ્યાયમાં જશો પેજ નંબર 150 અને 51, પેજ નંબર 150 અને 151 પર પહેલો પ્રશ્ન અને બીજો પ્રશ્ન MCQ અને VSQ છે, એ તમારે ફરજિયાત લખવાના છે. અને આ દાખલો તમને સમજાવ્યો એના આધારે તમને એક બીજો દાખલો હોમવર્કમાં આપી દઉં, એટલે આ પ્રમાણેનો દાખલો પરીક્ષામાં પૂછાય તો તમને આવડી જાય. તો મેં તમને ઉદાહરણ 7 જે સમજાવ્યું બસ એ જ પ્રમાણેનો સ્વાધ્યાયમાં દાખલો છે 12, આ તમારે હોમવર્કમાં કરવાનો રહેશે. તો અહીંયા આપણે આ પ્રકરણ પૂર્ણ કરીએ છીએ અને તમને જે લેસનમાં આપ્યું છે તમારે પૂર્ણ કરવાનું છે. ધન્યવાદ.